बनासकांठा जिल्लाना धानेरा तालुकामां आरोग्य सेवाने लई सुविधाओ सुधरी रही छे। धानेरा तालुकाना जड़िया गामे आवेल आधुनिक सामूहिक केन्द्र उपर ऑक्सिजननी अछतना कारणे मात्र बे दर्दीओने सारवार अपाई रही हती। मोटा उपाड़े जिल्लाना आरोग्य विभागे जड़िया गाममां 15 बेडनी सुविधा करी होवानी जाहेरात करी हती। जो कि जड़िया गामना सामूहिक आरोग्य केन्द्र उपर बेड साथे तबीबो पण फरज उपर हाजर छे। ऑक्सिजननी अछतना कारणे कोविडना दर्दीओने सारवार आपी शकाती नथी। गत रोज धानेरा मतविस्तारना धारासभ्य जुताभाई पटेले जड़ियाना सामूहिक आरोग्य केन्द्रनी मुलाकात लई आरोग्यने लगती समस्यानी माहिती मेळवी हती। हजु दिवस बदलाय ए पहेला आजे ज जुताभाई पटेलना मार्गदर्शन हेठळ માત્ર 2 કે 3 દિવસમાં જ જડિયા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર 15 ઓક્સિજન બેડની સુવિધા થાય તે માટેનું આયોજન થઈ ગયું છે। ધાનેરા આરોગ્ય વિભાગના અધિકારી મીનાક્ષીબહેન રાજપૂત તથા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ પટેલ સાથે ગામના આગેવાન તેમજ જડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબો સાથે બેઠક કરી હતી, જેમાં આરોગ્યને લગતા સાધનોની સત્વરે ઉપલબ્ધ થાય અને કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર મળે તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। બીકે ન્યૂઝ ચેનલ સાથે મુલાકાત દરમિયાન સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માત્ર 3-4 દિવસમાં 15 બેડ અને ઓક્સિજન સાથે શરૂ થાય તેવું આયોજન થઈ ગયું છે। જડિયા ગામમાં સારવારની સુવિધા ઊભી થઈ જશે તો નજીકના ગ્રામજનોને ઝડપી સારવાર મળી શકે તેમ છે। આજે જડિયા ખાતે સીએચસી સેન્ટરની અમે મુલાકાત લીધી। મને કાલે જોઈતાભાઈ સાહેબનો ફોન આવેલો હતો અને એમને ત્યાં આગળ દાતાઓને બી ધાનેરા અમુક દાતાઓને પણ કહ્યું હતું। તો આજે મેં આપણા ડૉક્ટર મીનાક્ષીબેન, ડૉક્ટર આનંદભાઈ, ગામના આગેવાન સુજાનસિંહ બાપુ, રમેશભાઈ સૌએ સીએચસી સેન્ટરમાં બેસીને જે ચિંતા કરી છે કે અહીં આગળ બિલ્ડિંગની સારી સુવિધા છે, બેડની સારી સુવિધા છે, પણ ઓક્સિજનની બોટલો, રેગ્યુલેટર જે નથી એ વસ્તુની સુવિધા કરવા માટે જોઈતાભાઈ સાહેબે ગામ વતી એમને જેટલો પણ ફાળો જોઈએ એ પણ કરી આપવાની વાત કરી છે, પોતે પણ સહયોગ કરી આપવાની છે અને ધાનેરાના દાતા સુરેશભાઈ, છગનભાઈ છે, માનસિંહ બાપુ છે, એસઆર પટેલ છે, જીતમલ શાહ છે, સંતોષભાઈ છે, મગજીબા છે, એ લોકો બી જડિયા ખાતે ગરીબ લોકોને અહીં સારવાર મળી રહે તે માટે એમને પણ 2,11,000 રૂપિયાનું અહીં દાન આપ્યું છે અને ગામે પણ આજે તૈયારી બતાવી છે અને આ તૈયારીને આધારે આપણે આ 2 દિવસની અંદર સીએચસી સેન્ટરની અંદર 15 ઓક્સિજનના બેડ એટલે કે 30 બાટલાની સુવિધા અહીં આગળ ઊભી થશે અને 100% 3-4 દિવસમાં આપણે એનું રિઝલ્ટ આપી અને જડિયા ખાતે તાત્કાલિક ટૂંકા ગાળાની અંદર 15 ઓક્સિજન બેડ અને 15 બેડ ચાલુ થશે એવી સુવિધા અહીં આગળ આપણે કરી છે। એના માટે સ્ટાફની શું જરૂરિયાત છે તે રજૂઆત મેં સાંભળી છે, દવાઓની શું છે દવાઓની સગવડ કરી દીધી છે અને અત્યારે 3 વાગે એસડીએમ સાહેબે આના માટે ત્યાં ધાનેરા મિટિંગ બોલાવેલી છે અને મિટિંગમાં ચર્ચા કરી અને હું ખાતરી આપું છું કે 3-4 દિવસની અંદર જડિયા સીએચસીમાં 15 ઓક્સિજન બેડ સાથે અહીં કોવિડ સેન્ટર આપણે ઊભું કરી લઈશું, જેના કારણથી ગ્રામ્ય લેવલના દરેક માણસને સુવિધા મળી શકે છે। અને આપના માધ્યમથી રમેશભાઈ કહેવા માગું છું કે આ રીતથી જે પ્રમાણે થાવર ઊભું થયું છે, ઉમર ઊભું થયું છે, નેનાવા ઊભું થયું છે અને આજે જડિયા ઓક્સિજનવાળું પણ ઊભું થાય છે, જે ગામની અંદર સીએચસી અને પીએચસીના સારા બિલ્ડિંગ છે એ ગામ આગળ આવી પોતાનું ગામ આપણે જાતે જ સુરક્ષિત કરીશું ત્યારે સુરક્ષિત થશે। માટે એ તરફે આપણે ગામના આગેવાનો અને ગામના જે સમજુ વ્યક્તિ છે એમને આગળ આવી સહયોગ કરી ગામ સાથે લોક ભાગીદારી કરી અને આ કામ ઉપાડવું પડશે, કારણ કે આ એક મહામારી છે અને મહામારીને સરકાર પણ નહીં પહોંચી શકે, કોઈ નહીં પહોંચી શકે, આપણી પોતાની સૈક્ષિક જવાબદારી આપણે પોતાને સંભાળવી પડશે, આપણું ગામ, આપણું ઘર, આપણો પરિવાર આપણે સુરક્ષિત કરવો પડશે, એ મંત્ર સાથે ચાલી અને આપણે આ લડાઈને લડીશું તો ટૂંક સમયની અંદર આપણે એને માર આપી શકીશું।